नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान प्रकरण 15 केटली कुदरती घटनाओ एनो भाग बीजो। विद्यार्थी मित्रों, अपने प्रथम भागनी अंदर जोयुं तुं विद्युत प्रवाहनी उत्पत्ति केम थाय छे, तेमज विद्युत प्रवाहना प्रकारो अने तेमनी वच्चेनी आंतरक्रियाओ। आजे आपणे विद्युत भारनुं वहन एटले के वीजभारनुं वहन, वीजळीथी थतुं नुकसान अने नुकसानथी बचवाना उपायो विशेनी आपणे आजे वात करीशुं। तो सौ प्रथम विद्युत भारनुं वहन समझवा माटे आपणे एक प्रवृत्ति करीए। आना माटे आपणे जामनी खाली बोटलनी जरूर पड़शे अने तेना ढाकणा करता थोड़ा मोटा कार्डबोर्डना टुकड़ानी जरूर पड़शे। आ कार्डबोर्डना टुकड़ामां मध्यमां एक काणू पाड़ो अने तेमांथी पेपर क्लिप पसार करो। पेपर क्लिपना बंने छेड़ाओने खोली नाखो। आथी ऊपरनो छेड़ो जे छे ते पेपर क्लिप साथे आधार तरीके एटले के टेका तरीके रहेशे अने नीचेना छेड़ा ऊपर आश्रे 4 सेमी लांबी अने 1 सेमी पोड़ी 2 एल्युमिनियम फॉइलनी पट्टी लियो। आ पट्टीने त्યાં ચીપકાવો। આ પ્રમાણેની રચના થઈ ગયા પછી આપણે એક બોલપેનની ખાલી રિફિલ લેવાની, રિફિલને પ્લાસ્ટિકના ટુકડા સાથે ઘસવાની જેથી રિફિલ ઉપર ઋણ વીજભાર ઉત્પન્ન થશે। આ ઋણ વીજભારિત રિફિલને જે એલ્યુમિનિયમ ફોઇલ લટકાવેલી જે પેપર ક્લિપ છે એના ઉપરના છેડાને ટચ કરો। એના ઉપરના છેડાને અડવાથી રિફિલ ઉપરનો જે ઋણ વીજભાર છે તે પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમની ફોઇલ ઉપર જશે। એલ્યુમિનિયમની જે બંને ફોઇલ છે, બંને પટ્ટીઓ છે, તેની ઉપર સમાન ઋણ પ્રકારનો વીજભાર જશે। આથી એની વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થવાથી એલ્યુમિનિયમની ફોઇલ પોળી થશે। હવે બીજો એક કાચનો સળિયો લ્યો, તેને રેશમના ટુકડા સાથે ઘસો જેથી કાચનો સળિયો છે તે ધન વીજભારિત થશે। આ ધન વીજભારિત કાચના સળિયાને પેપર ક્લિપના ઉપરના છેડાને ટચ કરો। આથી ધન વીજભાર છે જે કાચના સળિયા પરનો ધન વીજભાર, તેનું વહન પેપર ક્લિપ મારફતે એલ્યુમિનિયમની બંને ફોઇલ ઉપર થશે। આથી બંને ફોઇલ ઉપર સમાન ધન વીજભાર હોવાથી બંને ફોઇલની પટ્ટીઓ વડે વચ્ચે અપાકર્ષણ થશે, આથી ખુલી જશે પટ્ટીઓ। તો વિદ્યાર્થી મિત્રો, આ સાધનને ઇલેક્ટ્રોસ્કોપ કહેવાય। આની મદદથી કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ વસ્તુ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે એનો ઉપયોગ થાય છે। હવે આપણી પ્રવૃત્તિ પૂરી થાય ત્યારે આ જે પેપર ક્લિપનો ઉપરનો છેડો છે તેને તમે હાથ વડે ટચ કરશો એટલે એલ્યુમિનિયમ ફોઇલની બંને પટ્ટીઓ પરનો વીજભાર છે પેપર ક્લિપ મારફતે આપણા હાથમાંથી પસાર થઈ અને પૃથ્વીમાં જતો રહેશે। આમ વીજભારનું જે પૃથ્વીમાં વીજભારિત પદાર્થ પરના વીજભારનું જે પૃથ્વીમાં વહન થવું તેને અર્થિંગ કહેવાય છે। મોટા બિલ્ડિંગો ઉપર એને નુકસાન ન થાય એટલા માટે અને એની અંદરના જે વિદ્યુતથી ચાલતા ઉપકરણો હોય એને કોઈ નુકસાન ન થાય એટલા માટે તેની અંદર અર્થિંગ ઉતારવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વીજળીની વાત કરીએ। વીજળી વિશે તમે જાણો છો, ચોમાસાની અંદર મેઘગર્જના સાથે વરસાદ પડતો હોય ત્યારે જમીન ઉપરથી હવાના પ્રવાહો ઉપર તરફ વહે છે અને ઉપર તરફથી પાણીના બિંદુઓ નીચે પડે છે। આ જે એકદમ ભારી હલચલ દરમિયાન વીજભારનું વિભાજન થાય છે, વાદળોની અંદર વીજભારનું વિભાજન થાય છે, વાદળના ઉપરના ભાગમાં ધન વીજભાર જમા થાય છે અને વાદળના નીચેના ભાગમાં ઋણ વીજભાર જમા થાય છે, તેમજ પૃથ્વી ઉપર ધન વીજભાર જમા થયેલો હોય છે। હવે આ હિલચાલને કારણે
વાદળની અંદર ઋણ વીજભાર જેમ જેમ જમા થતો જાય છે તેમ જ્યારે ઋણ વીજભારનું પ્રમાણ વધી જાય છે વાદળના નીચેના ભાગમાં ત્યારે ત્યાંથી ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જમીન તરફ ધસી આવે છે સામે ધન વીજભારિત કણો પણ ઉપરની તરફ જાય છે જ્યાં ધન વીજભાર અને ઋણ વીજભાર મળે છે ત્યાં મોટો સ્પાર્ક થાય છે એટલે કે પ્રકાશનો લીસોટો થાય છે જેને આપણે વીજળી કહીએ છીએ અને એની સાથે મોટો અવાજ થાય છે જેને આપણે મેઘગર્જના કહીએ છીએ મેઘગર્જના થવાનું કારણ જે છે તે અહીંયા પ્રકાશ ઉત્પન્ન થવાથી આજુબાજુની હવાનું તાપમાન ખૂબ જ વધવાથી એક જ સમયે મોટું આશરે 2700 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઉત્પન્ન થાય આટલું તાપમાન ઉત્પન્ન થવાથી આજુબાજુની હવાનું દબાણ અચાનક ઘટે છે અને હવાનું દબાણ ઘટવાથી મોટો અવાજ આવે છે જેને આપણે મેઘગર્જના કહીએ છીએ વીજળી છે ત્રણ પ્રકારે થતી હોય છે એકને એક વાદળમાં વીજળી કે એક જ વાદળની અંદર ધન વીજભાર અને ઋણ વીજભાર મળતા જે સ્પાર્ક થાય એને વાદળની અંદરની વીજળી આ વીજળીનો આપણે ચમકારો જોઈ શકીએ છીએ પરંતુ આપણે એનો અવાજ સાંભળી શકતા નથી પછી એક વાદળ સાથે બીજા અથવા બેથી વધારે વાદળો વચ્ચેનો જ્યારે ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે વીજળી થાય છે અને ત્રીજું વાદળ અને જમીન વચ્ચે જ્યારે વિદ્યુત પ્રવાહની આપલે થાય છે એટલે કે વાદળનો ઋણ વીજભાર અને જમીનનો ધન વીજભાર મળે છે જે વીજળી થાય છે તેને આપણે વીજ પડી એમ કહીએ છીએ આ વીજળી જ્યાં પડે છે ત્યાં મોટા પાયે નુકસાન થાય છે જૂના જમાનાની અંદર લોકો વીજળીથી ડરતા હતા અત્યારે આપણે ડરતા નથી કારણ કે વીજ થવાનું કારણ આપણે સમજીએ છીએ પણ વીજળી પડવાથી ઘણું બધું નુકસાન થાય છે તો આ નુકસાનથી બચવા માટેના આપણે પગલાં લેવા જોઈએ તો વીજળી વખતે આપણે સૌથી સલામત સ્થળ ઘર છે મોટી ઇમારતો છે જો તમે મેદાનમાં હો તો દોડીને તમારે ઇમારતની અંદર વયું જવાનું હવે ઇમારતની અંદર દાખલ થયા પછી જ્યાં સુધી મેઘગર્જના અને વીજળી ચાલુ રહે ત્યાં સુધી ઇમારતમાંથી બહાર નીકળવાનું નહીં અને વીજળી થતી બંધ થઈ જાય પછી 30 મિનિટ પછી તમારે ઘરમાંથી બહાર નીકળવાનું ધારો કે તમે કોઈ વાહનમાં મુસાફરી કરો છો બસ કે કારમાં તો એના તમારે કાચ બધા બારીઓના બંધ કરી દેવાના હવે વીજળી વખતે આપણે શું ન કરવું જોઈએ તો વીજળી વખતે આપણે ખુલ્લા વાહનો જેવા કે ટ્રેક્ટર ખુલ્લી રિક્ષા બાઇક ખુલ્લી જીપ કે બાંધકામના સાધનો જેવા કે જેસીબી ને આવા વગેરેની અંદર આપણે મુસાફરી કરવી જોઈએ નહીં ખુલ્લા મેદાનમાં ફરવું જોઈએ નહીં છત્રી ઓઢીને પણ આપણે બહાર નીકળવું જોઈએ નહીં કારણ કે છત્રીની ઉપરનો જે હાથો હોય છે તે મેટલનો ધાતુનો બનેલો હોય છે અને એનો આપણે એક છેડો આપણા હાથમાં પકડેલો હોય એટલે એના દ્વારા પણ વીજળી આવવાની શક્યતા વધી જાય એટલે કે છત્રીનો પણ ઉપયોગ કરવાનો નહીં ખુલ્લા મેદાનમાં ફરવાનું નહીં પાર્કની અંદર ફરવા જવાનું નહીં ઊંચા વૃક્ષો નીચે ઊભું રહેવાનું નહીં ખુલ્લા છાપરાઓમાં આશરો લેવાનો નહીં વીજળીના જે વીજળીના તાર હોય એની નીચે ઊભું રહેવાનું નહીં તેમજ મેટલના ધાતુના બનેલા મોટા ટાવરો હોય મોબાઈલના ને વગેરે આ ટાવરોની નીચે પણ આપણે આશરો લેવાનો નહીં હવે ધારો કે એવું બન્યું કે આપણે એવી જગ્યાએ છીએ ખુલ્લા મેદાનમાં છીએ એની આજુબાજુ ક્યાંય આપણે બિલ્ડિંગ નથી આશરો લઈ શકીએ એમ નહીં તો આપણે મેદાનની અંદર સૂઈ જવાનું નહીં પણ ઉભડક બેસી જવાનું અને આપણા બંને ગોઠણ ઉપર આપણા હાથ આમ ટેકવી અને માથું એની નીચે લઈ જવાનું જેથી આપણો વીજળી સાથે સંપર્કનો ભાગ ખૂબ જ ઓછો ભાગ રહેશે જેથી વીજળી પડવાની શક્યતા નુકસાન થવાની શક્યતા ઘણી બધી ઘટી જાય ધારો કે આપણે જંગલમાં છીએ તો જંગલ આખામાં વૃક્ષો હોય તો નાના વૃક્ષોની નીચે આશરો લેવાનો મોટા વૃક્ષની નીચે આશરો લેવાનો નહીં હવે આપણે ઘરમાં છીએ
અને વીજળી થાય છે તો ઘરની અંદર આપણે શું સાવચેતી રાખવાની? તો એક તો જ્યારે વીજળી થતી હોય ત્યારે લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવાનો નહીં, જો તમારે કામ માટે કોઈ જરૂર હોય તો મોબાઈલ ફોનનો ઉપયોગ તમે કરી શકો અથવા કોર્ડલેસ ફોનનો, પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનો નહીં. બીજું, વિદ્યુતથી ચાલતા સાધનોને આપણે અડવાનું નહીં, પાણીના નળ ચાલુ કરવાના નહીં કે વહેતા પાણીમાં નાવાનું પણ નહીં. તેમજ આપણે ઘરના બારી દરવાજાને બંધ કરી દેવાના, એ પણ ખુલ્લા રાખવાના નહીં. તો આપણે જોયું કે વિદ્યુતથી વીજળીથી ઘણું બધું નુકસાન થાય છે. જ્યાં વીજળી પડે ત્યાં મોટી ઇમારતો નાશ પામે, ઉદ્યોગોની અંદર કારખાનાઓની મોટી મોટી ચીમનીઓ હોય એને પણ નુકસાન થાય. આથી આપણે વીજળીથી બચવા માટે મોટી ઇમારતો પર અને આવી ચીમનીઓ પર વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. આ વિદ્યુત રક્ષક છે, એક ધાતુની પ્લેટ હોય છે લાંબી પટ્ટી, એનો બિલ્ડિંગથી ઊંચે સુધી ત્રિશુલ આકારનો એનો ઉપરનો ભાગ હોય છે અને નીચેના ભાગે તાંબાની પ્લેટ જડી અને જમીનમાં એને ઊંડે ઉતારી દેવામાં આવે છે. જ્યારે મેઘગર્જના થાય અને વાદળમાંથી વિદ્યુત ભાર બિલ્ડિંગ તરફ આવે અને બિલ્ડિંગ પરનો ધન વિદ્યુત ભાર વાદળ તરફ જતો હોય, ત્યારે જે સ્પાર્ક થાય, આ વીજળી આપણા બિલ્ડિંગ ઉપર આવે તો બિલ્ડિંગને નુકસાન થતું નથી, વિદ્યુત રક્ષક મારફત જમીનમાં ઉતરી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો તમને આગળના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થશે. ફરી મળશું ત્યારે આપણે ભૂકંપ વિશે માહિતી મેળવીશું.